નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ભટ્ટી, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સાતમા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટરનું નામ છે 18મી સદીના રાજકીય શાસકો. તો ચેપ્ટરની શરૂઆત કરીએ કે ઈસવીસન ભારતમાં 18મી સદીમાં અનેક રાજકીય ઉથલપાથલો જોવા મળી હતી, બરાબર. હવે 18મી સદી છે એ સમયગાળા દરમિયાન ભારતની અંદર રાજા રાજાઓ વચ્ચે જે રાજ્ય મેળવવા માટે જે વાટાઘાટો, બરાબર છે, જે ઝઘડાઓ છે એ વધુ પ્રમાણમાં જોવા મળ્યા હતા. અને 1707માં ઔરંગઝેબના મૃત્યુ પછી ભારત નાના નાના રાજ્યમાં વહેંચાઈ ગયું હતું, જેનો આપણે અભ્યાસ કર્યો, બરાબર. ઈસવીસન 1707માં ઔરંગઝેબ છે એનું મૃત્યુ થયું, ત્યાર પછી ભારત છે એ નાના નાના રાજ્યની અંદર વહેંચાઈ ગયું, એટલે કે અલગ અલગ રાજાઓ છે એના દ્વારા ત્યાં આક્રમણ થયા અને જે તે રાજા જે પ્રદેશ જીતે એ ઉપર જે તે રાજા છે એનું સામ્રાજ્ય ફેલાય જાય. એટલા માટે અલગ અલગ રાજાઓ દ્વારા અલગ અલગ રાજ્ય જીતી લે અને જે તે રાજા છે એ ત્યાં શાસન કરવા માંડ્યો, આ માટે થઈ અને ભારત છે એ નાના નાના રાજ્યમાં વહેંચાઈ ગયું એવું આપણે કહી શકીએ. હવે આપણે જોવાનું છે કે મુઘલ વંશના અંતિમ શાસકો, એટલે મુઘલ વંશ છે એના અંતિમ રાજાઓ કોણ હતા. ઔરંગઝેબના અવસાન પછી મુઘલ ગાદી પર બહાદુર શાહ નામનો સુલતાન, હવે ઔરંગઝેબ છે એનું અવસાન થયું ક્યારે, તો કે 1707માં. તો ત્યાર પછી તો કે મુઘલ ગાદી છે એના પર કોણ આવ્યો, તો કે બહાદુર શાહ નામનો જે સુલતાન, સુલતાન એટલે રાજા, જે મુસ્લિમ રાજા છે એને સુલતાન કહેતા. તેણે રાજપૂત અને મરાઠા રાજ્યો સાથે શાંતિ ભર્યા સંબંધો બન્યા, બરાબર છે. જે બહાદુર શાહ નામનો જે સુલતાન આવ્યો એણે તો કે જે રાજપૂત રાજાઓ છે એ અને જે મરાઠા રાજાઓના જે રાજ્યો હતા એની વચ્ચે તો કે સંબંધો કેવા બનાવ્યા, તો કે શાંતિ ભર્યા. જો કે મરાઠાઓ વચ્ચે વારસા વિગ્રહ પણ કરેલો, બરાબર. મરાઠાઓ એટલે મરાઠા રાજ્યના જે કોઈ પણ રાજાઓ હતા એની વચ્ચે વારસા વિગ્રહ. વારસા વિગ્રહ એટલે તો કે એના પિતા દ્વારા જે કંઈ પણ સંપત્તિ જે મળી હોય શું કહેવાય, તો કે એને વારસામાં મળી એવું કહી શકાય. પહેલાના સમયમાં શું હતું, તો કે રાજા છે એનો દીકરો જ રાજા બનતો, એટલે આ જે પ્રથા છે એ વારસા પ્રથા હતી, વંશ પરંપરાગત જેને પ્રથા કહેવાય. તો આની અંદર જે વિગ્રહ છે એ કરાવ્યો. તેના સમયમાં ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ શીખ સરદાર બનતા બહાદુરે મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો, બરાબર. હવે એ જ સમયની અંદર કોણ, તો કે ગુરુ ગોવિંદસિંહ છે એનું મૃત્યુ થયું અને એના મૃત્યુ પછી તો કે જે શીખ સરદાર, શીખોના જે સરદાર છે તો એ બહાદુર, બરાબર છે. બહાદુર સરદાર જે છે એણે મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો, વિદ્રોહ એટલે યુદ્ધ, ઝઘડો કર્યો. બહાદુર શાહનો ઈસવીસન 1712માં અવસાન થતા જહાંદર શાહ ગાદી ઉપર રહ્યો, બરાબર. હવે ઈસવીસન 1712માં બહાદુર શાહ છે તેનું અવસાન થાય છે અને ત્યાર પછી ત્યાંની ગાદી ઉપર કોણ આવે છે, તો કે જહાંદર શાહ. ઈસવીસન 1713માં તેને ઉથલાવીને ફરુખ શિયર ગાદી ઉપર બેઠો. હવે 1712માં જ્યાં જહાંદર ગાદી ઉપર આવ્યો હતો એને ગાદી ઉપરથી હટાવી પદભ્રષ્ટ કરી અને 1713માં એની જગ્યાએ ફરુખ શિયર નામનો જે વ્યક્તિ છે, જે રાજા છે, એ ત્યાંની ગાદી ઉપર આવ્યો. આ સમયે સૈયદ બંધુઓ ઓળખાતા બે ભાઈઓ સામ્રાજ્ય ઘણું વર્ચસ્વ ધરાવતા હતા, બરાબર. એ જ સમયે જે સૈયદ બંધુ તરીકે બે ભાઈઓ હતા એ ભાઈઓનું જે સામ્રાજ્યનું વર્ચસ્વ, વર્ચસ્વ એટલે તેનું નામના તેમની ખ્યાતિ છે એ વધારે પ્રમાણમાં હતી. તેણે ફરુખ શિયરને ગાદી પરથી ઉઠાડી મોહમ્મદ શાહને બાદશાહ ઉપર લઈ, બરાબર. હવે જે આ બે ભાઈઓ હતા સૈયદ બંધુ એણે શું કર્યું, તો કે ગાદી ઉપર જે ફરુખ શિયરને જે હતો, બરાબર, એને ગાદી ઉપરથી હટાવી અને એની જગ્યાએ ગાદી ઉપર તો કે મોહમ્મદ શાહ છે એને રાજા બનાવ્યું. તેણે લાંબો સમય શાસન કર્યું, એટલે તેણે ઘણા સમય સુધી, બરાબર, પોતે રાજા તરીકે પોતાનું સામ્રાજ્ય શાસન છે એ ચલાવ્યું. તેના સમયમાં ઈસવીસન 1739માં ઈરાનના નાદિર શાહનું ભારત ઉપર આક્રમણ થયું. પ્રશ્ન પૂછાય કે કોના સમયમાં ભારત પર આક્રમણ થયું, બરાબર. તો કે ઈરાનનો જે નાદિર શાહ છે એણે ભારત ઉપર આક્રમણ કર્યું અને કોના સમયમાં, તો કે મોહમ્મદ શાહ બાદશાહની જગ્યાએ, બરાબર છે. એટલે આના સમયની અંદર એટલે કે મોહમ્મદ શાહ બાદશાહ છે તેના સમયમાં, તો કે 1739માં ઈરાનના જે નાદિર શાહ હતા એણે ભારત ઉપર આક્રમણ કરેલું. આક્રમણ એટલે યુદ્ધ કર્યું, જેણે મુઘલ સામ્રાજ્યને મોટો ફટકો માર્યો, બરાબર. એણે શું કર્યું, તો કે મુઘલ સામ્રાજ્ય છે એને મોટો ફટકો માર્યો,
એટલે મુઘલ સામ્રાજ્ય છે એને ત્યાંથી તો કે એની જે ગાદી હતી એ હટાવી. ઈસવીસન 1769માં ગાદી પર આવે શાહ આલમ. બીજો અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં હરાવી કંપનીનું પેન્શનર બનાવી દીધો. બરાબર, ઈસવીસન 1769માં બરાબર ગાદી પર આવેલો જે શાહ આલમ જે છે એણે તો કે અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં હરાવી. એટલે શાહ આલમ છે એને અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં હરાવ્યો અને કંપની એટલે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એનો પેન્શનર બનાવી દીધો. હવે ત્યાર પછી આપણે વાત કરીએ બંગાળની, કે મુર્શિદ કુલી ખાન અને અરદી વલી ખાઈએ બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. પ્રશ્ન પૂછાય બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કોણે કરી? તો મુર્શિદ કુલી ખાન અને અરદી વલી ખાઈએ બંગાળની અંદર સ્વતંત્ર સામ્રાજ્ય છે તેની સ્થાપના કરી. ઈસવીસન 1757માં સિરાજુદ્દોલા બંગાળનો નવાબ બન્યો. બરાબર, હવે ઈસવીસન 1757માં સિરાજુદ્દોલા નામનો જે વ્યક્તિ છે એ બંગાળનો રાજા બન્યો અને ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળના નવાબ વચ્ચે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. આપણે જાણીએ છીએ કે ભારતનો ઇતિહાસ જે યુદ્ધથી બદલાયો એ યુદ્ધ છે પ્લાસીનું યુદ્ધ. બરાબર, અંગ્રેજો દ્વારા ભારતની અંદર જે પહેલું યુદ્ધ જે પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં અંગ્રેજો અને સિરાજુદ્દોલા છે એની વચ્ચે થાય છે અને સિરાજુદ્દોલા છે એને આ યુદ્ધની અંદર દગાથી મારી નાખવામાં આવે છે. એટલે 1757માં જે બંગાળના નવાબ એટલે સિરાજુદ્દોલા અને અંગ્રેજોની વચ્ચે બરાબર રોબર્ટ ક્લાઇવ છે એ આ યુદ્ધ જે છે એ લડે છે. રોબર્ટ ક્લાઇવ અને એના જે સૈનિકો હતા એ એટલે 1757માં પ્લાસીનું યુદ્ધ સિરાજુદ્દોલા અને અંગ્રેજો વચ્ચે થયું જેમાં અંગ્રેજોની જીત થઈ અને સિરાજુદ્દોલા છે એની હાર થઈ. આ યુદ્ધની જીતથી બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સ્થપાયું અને નવાબના શાસનનો અંત થયો. બરાબર, પ્લાસીનું યુદ્ધ થયું તો એના લીધે બંગાળની અંદર તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનું શાસન સ્થપાયું. હવે બંગાળની અંદર કોનું શાસન આવ્યું? સિરાજુદ્દોલા છે એની હાર થઈ મૃત્યુ પામ્યું. એટલે હવે બંગાળની અંદર અંગ્રેજો દ્વારા સ્થાપેલી જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એનું શાસન ચાલુ કરવામાં આવ્યું અને નવાબનું જે શાસન હતું બરાબર છે એનો અંત આવ્યો. હવે એના પછી વાત કરીએ રાજપૂત શાસન. મુઘલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં જયપુર સૌથી શક્તિશાળી રાજ્ય હતું. બરાબર, મુઘલો છે એના સામ્રાજ્યનું હવે પતન થાય છે અને ત્યાર પછી વાત કરીએ રાજસ્થાનની અંદર તો રાજસ્થાનનું જે જયપુર છે એ તો કે સૌથી શક્તિશાળી એ સમયનું રાજ્ય હતું. રાજા સવાઈ જયસિંહ કુશાગ્ર રાજનેતા, સુધારક, કાયદાવીદ અને વિજ્ઞાન પ્રેમી હતા. બરાબર, રાજા સવાઈ જયસિંહ, જયપુરના રાજા કોણ? તો કે સવાઈ જયસિંહ. એ કુશાગ્ર રાજનેતા એટલે રાજકારણ છે. બરાબર, એક રાજનેતાને જે શોભે એ પ્રમાણે એની જે બુદ્ધિ વિચારો. બરાબર, કાયદાવિદ એટલે કાયદાના જાણકાર, વિજ્ઞાન પ્રેમી એટલે વિજ્ઞાન છે એને ખૂબ જ ગમતું એટલે વિજ્ઞાન પ્રેમી. જે અલગ અલગ એણે જે કંઈ પણ સુધારાઓ કરાવેલા હતા તેમણે જયપુર શહેરની સ્થાપના કરી. પ્રશ્ન પૂછાય કે જયપુર શહેરની સ્થાપના ક્યાં રાજાએ કરી? તો સવાઈ જયસિંહ. તેણે મહાન ખગોળશાસ્ત્રી હતા. બરાબર, તેઓ શું હતા? તો કે મહાન ખગોળશાસ્ત્રી હતા. તેણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વૈદ્યશાળાઓની સ્થાપના કરી. બરાબર, કઈ કઈ વૈદ્યશાળાઓ જે છે એની સ્થાપના કરી? તો કે તેમણે દિલ્હીની અંદર, જયપુર, ઉજ્જૈન અને મથુરાની અંદર એટલે કે આ ચાર શહેરની અંદર દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરા ચારેય જગ્યાએ આધુનિક વેદશાળા. વેદશાળા એટલે જે વેદ, બરાબર છે, આયુર્વેદ જેને આપણે કહીએ છીએ. અત્યારે આપણે ડોક્ટર છે, પ્રાચીન સમયની અંદર જે કાંઈ પણ વેદો છે બરાબર, કોઈ પણ રોગ છે એના ઉપચાર માટે તો કે વેદો છે એની મદદ લેવામાં આવતી હતી. એ સમયે તો કે આધુનિક જે વેદશાળા છે એની સ્થાપના કરવામાં આવી હતી. અન્ય રાજપૂત રાજ્યોમાં જોધપુર, બિકાનેર, કોટા, મેવાડ, બુંદી અને સિરોહી અગત્યના હતા. બરાબર, કે રાજસ્થાનનું જે જયપુર છે એ ઉપરાંત બીજા કઈ કઈ જગ્યાએ જે રાજપૂત રાજાઓ છે જ્યાં પોતાનું રાજ્ય હતું? તો જોધપુર, ત્યાર પછી બિકાનેર, કોટા, મેવાડ, બુંદી અને સિરોહી આ જે રાજ્યો હતા એ અગત્યના રાજ્યો હતા. બરાબર છે, તો અત્યારે આપણે મુઘલ વંશના જે અંતિમ શાસકો એટલે કે જે અંતિમ રાજાઓ હતા એના વિશેની માહિતી મેળવી. ત્યાર પછી તો કે
બંગાળની અંદર ક્યાં ક્યાં રાજાઓ જે છે જેનું સામ્રાજ્ય હતું, બંગાળમાં જે પ્લાસીનું યુદ્ધ થયું, ત્યાર પછી તો કે રાજપૂત શાસન એટલે રાજપૂત રાજાઓ છે એમનું શાસન કઈ કઈ જગ્યાએ હતું, બરાબર છે? તો હવે અહીંથી તમને જે પ્રશ્ન લખાવું છું એ તમારે લખવાના છે. તો પ્રશ્ન પેલો, બંગાળના પ્રથમ નવાબનું નામ શું હતું? ત્યાર પછી છે કે જયપુરની સ્થાપના કોણે કરી હતી, બરાબર? ત્યાર પછી સવાઈ જયસિંહનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન સ્પષ્ટ કરો, બરાબર? હવે આટલા જે પ્રશ્ન છે એ તમારે હોમવર્કની અંદર કરવાના રહેશે. આજે આપણે અહીંયા સુધી રાખીએ, અહીંથી આગળ આવતા ઓડિયોની અંદર જોશું. અસ્તુ, જય હિન્દ.